જામનગરમાં ઇન્દિરા માર્ગ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી સ્થાનિક નેતાઓના પ્રયાસો અને મુખ્યમંત્રીના હકારાત્મક અભિગમને કારણે જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી સાડા કિલોમીટર લાંબો ફ્લાય ઓવર બ્રિજ જામનગરને મહાનગરોની શ્રેણીમાં મૂકી આપશે આ ફ્લાય ઓવર બ્રિજ સાકાર થવાથી ટ્રાફિકની સમસ્યાઓ તો દૂર થશે જ સાથે સાથે નગરના ગૌરવમાં પણ વધારો થશે સાત રસ્તા સર્કલ ગુરુદ્વારા ચોકડી ચોકડી અંબર અને નાગનાથ આ ફ્લાય ઓવર બ્રિજ થી ઇન્દિરા માર્ગ પરનું ટ્રાફિકનું ભારણ ઓછું થશે ઉપરાંત આ દરમિયાન આવતા ટ્રાફિક સિગ્નલોનો ઉપયોગ પણ બ્રિજને કારણે ઘટી જવાથી લોકોના કિંમતી સમયનો પણ બચાવ થશે કુલ એકસો કરોડ રૂપિયાના ખર્ચે આ ફ્લાય ઓવર બ્રિજ સાકાર થવાનો અંદાજ છે બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકાર તરફથી મંજૂરી તથા ફંડ ફાળવણીની કામગીરી થઈ ગઈ છે. ત્યારે ટૂંક સમયમાં જ જામનગરના આ મેગા પ્રોજેક્ટનો શુભારંભ થવાની શક્યતા છે. ગઈકાલે મોડી સાંજે કલ્યાણપુરમાં જયાબેન જટાશંકર ભોગાઈતા નામના વૃદ્ધાની લાશ તેમના ઘર નજીકના ખંડેર પાસેથી મળી આવી હતી. જયાબેનના પતિ જટાશંકરભાઈએ પડોશીઓ અને તથા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી લીધો છે પોલીસે સોનું રાજપૂત મૃતકના પાડોશમાં આવેલ ખંડેરમાં દારૂ પીતા હતા પોતાના ઘર પાસે દારૂ ન પીવા વૃદ્ધાએ આરોપીઓને ઘણી વખત ટોક્યા હતા ઉપરાંત આરોપીઓને પાડોશના મકાનમાં ચોરી કરતા જોઈ જનાર વૃદ્ધાએ પોલીસ ફરિયાદની ચેતવણી આપી હતી આ તમામ ચેતવણીઓનો ખાર રાખી આરોપી બંને શખ્સોએ જયાબેનને પથ્થરના ઘા ઝીંકી તેમની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હોવાની કેફિયત પોલીસને આપી છે આ પ્રકરણમાં ચોરી અંગે પણ આરોપીઓના સાગરીતો વિરુદ્ધ અલગ ફરિયાદ દાખલ થઈ છે રાજ્યભરમાં તથા હાલારમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે પરંતુ હવામાન વિભાગે ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો ફરી એક વખત ગગડવાની આગાહી કરી છે ચાર અને પાંચ ફેબ્રુઆરીના રાજ્યભરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે જેને પગલે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે